બનાસકાંઠાના પાલનપુરના 65 જેટલા સોની વેપારીઓ ઉપર પોલીસ દ્વારા ખોટા કેસ કરીને અવારનવાર હેરાનગતિ કરાતા આ વેપારીઓએ સામૂહિક રીતે કોર્ટમાંથી આગોતરા જમીન લઈને આજે પાલનપુરના પૂર્વ પોલીસ મથકે હાજર થયા હતા. પાલનપુરના સોની બજારમાં વર્ષોથી કામ કરતો એક બંગાળી કારીગર સોનું લઈને ફરાર થઈ ગયો હતો, જે ઘટનાએ ખૂબ જ મોટો હંગામો સર્જ્યો હતો. ત્યારબાદ પોલીસ તપાસમાં આ બંગાળી કારીગરે કેટલાક સોની વેપારીઓના નામ આપ્યા હતા, જેના પગલે પોલીસ દ્વારા વેપારીઓની કનડગત થતા વેપારીઓ ધુવાપુવા બન્યા હતા અને પોલીસ સામે બાયો ચડાવીને 15 દિવસ સુધી બજાર બંધ કરી દીધા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. તો પણ પોલીસ દ્વારા હેરાનગતિ થતા ત્રાહિમામ પોકારી ગયેલા 65 જેટલા વેપારીઓ દ્વારા કોર્ટમાં જઈને આગોતરા જામીન લાવવામાં આવ્યા હતા અને આજે આ તમામ વેપારીઓ પોલીસ પ્રક્રિયા પૂરી કરવા પાલનપુરના પૂર્વ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને એવી ચીમકી આપી હતી કે જો હવે પોલીસ અમને હેરાન કરશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. દિવાળીના 2 દિવસ અગાઉ ઉમા બેંગસ સોના ચાંદીની જે કારખાનું ચાલે છે તેમાં એક કારીગર બેસતો હતો. કારીગર સોનું લઈને ચાલી ગયો એવી એક ફરિયાદી દિવાળી પર લખાવેલી છે. તે ફરિયાદીના અનુસંધાને તે વેપાર કારીગરે દરેક વેપારીના ખોટા નામો આપી બજારના અંદર કનડગત થવાથી 15 દિવસ અગાઉ બજાર બંધ રાખી એનું આંદોલન કરેલું. એના માટે અમે કલેક્ટરશ્રીને અને SP સાહેબને અમે રજૂઆતો કરેલી કે આ કેસની અંદર વેપારી ખોટી રીતે હેરાનગતિ થઈ રહ્યા છે. જે વેપારીઓ માલ નથી લીધા પણ વેપારીની ખાલી ઓળખ બતાવી રહ્યો છે, જે વર્ષોથી 10 વર્ષથી 15 વર્ષથી બજારની અંદર બેસીને કામ કરતો હતો, એ બજારના દરેકે દરેક વેપારીને ઓળખતો હતો, તો તે પોતાના બચાવ માટે યા તો પછી તેને લીધું યા ન લીધું એ વેપારી તો કોઈને ખબર નથી. પણ આ કેસના અંદર વેપારી ખોટી રીતે સંડોવાતા હતા એટલા માટે બજારના બધા વેપારી સંગઠન એક થઈ બજાર બંધ રાખેલો ને અમે રજૂઆત કરેલી. રજૂઆત કર્યા પછી અમે કોર્ટના અંદર ગયેલા આગોતરા જામીન લેવા માટે ને બજારના આજ 65 વેપારીઓના આગોતરા જામીન મળેલા છે. તે જામીનના અનુસંધાને આજ અમારે હાજર થવા હતું એટલે બજારના 65 વેપારી એક સાથે અહીંયા પોલીસ સ્ટેશનના અંદર હાજરી આપી રહ્યા છે. હાજરી આપી અને અમે અમારી રીતે થઈ જઈશું. આગળ અમારા પર કોઈ અગર ખોટી રીતે કનડગત થવામાં આવી તો ફરી અમે આંદોલનના માર્ગે જઈશું. અગર કનડગત નહીં થાય બજારને કોઈ હેરાનગતિ કરવામાં નહીં આવે તો અમે અમારા રસ્તે છીએ, અમે અમારો ધંધો કરશું. અમે કોઈ આવા અંદર સંડોવાયેલા નથી. 65 જેટલા સોની વેપારીઓએ સામૂહિક આગોતરા જામીન રજૂ કરતા પોલીસ સ્ટેશન બહાર ભારે ભીડ જોવા મળી હતી અને ઉપસ્થિત લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. પટેલ સાથે ભીકાલાલ પ્રજાપતિનો રિપોર્ટ, પાલનપુર.